નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એજ્યુકેશન ગાઈડન્સ પ્રોગ્રામમાં આજે અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે જ્યોતિરભાઈ પંડ્યા, જેઓ ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ માલિબા એજ્યુકેશન એકેડેમીના હાલમાં છે. જ્યોતિરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. એજ્યુકેશન ગાઈડન્સ પ્રોગ્રામના અમારા આ કાર્યક્રમના પ્રાયોજક છે લવ એન્ડ કેર હોસ્પિટલ, IVF સેન્ટર, મેટર્નિટી એન્ડ એન્ડોસ્કોપી સુરતનું આ લવ એન્ડ કેર હોસ્પિટલ છે, જેમના સહયોગથી અમારું આ એજ્યુકેશન ગાઈડન્સ પ્રોગ્રામ અહીંયા આપણે આપી રહ્યા છે. ધોરણ 10 અને 12માં ટીપ્સ અને ગાઈડન્સ આજે આપણે જ્યોતિરભાઈ પંડ્યા પાસેથી લેવાનું છે. જ્યોતિરભાઈ ખૂબ જ સરસ માહિતી આપશે આપણા જે પણ બોર્ડ એક્ઝામના વિદ્યાર્થીઓ છે ધોરણ 10 અને 12ના, તો જરૂરથી અમારો આ કાર્યક્રમ જોજો લાસ્ટ સુધી, જેથી કરીને કદાચ તમારા રિઝલ્ટ અને તમારા માર્ક્સમાં કંઈ ફેરફાર થઈ જાય એવું આપણે માની શકીએ. પણ જ્યોતિરભાઈનો થોડોક વધુ પરિચય હું આપીશ. જ્યોતિરભાઈ પૂર્વ આચાર્ય પણ રહી ચૂક્યા છે IIT ટેકરાવાડા અને LPT પૂણા હાઈસ્કૂલના, અને તેમણે નેશનલ બેસ્ટ એવોર્ડનો 2002માં એવોર્ડ પણ મળ્યો છે બેસ્ટ ટીચરનો ન્યૂ દિલ્હીથી. ત્યાર પછી તેમણે બર્ડ આઉટલુક લર્નર ટીચરનો પણ એર ઇન્ડિયાથી 2006માં તેમને એવોર્ડ મળ્યો છે. 2011માં પણ તેમને બેસ્ટ એવોર્ડ ઓફ પ્રિન્સિપાલનો પણ ગુજરાતમાંથી તેમને નરેન્દ્ર મોદીજીના હસ્તે એવોર્ડ મળ્યો છે. સાહેબ, આપની આટલી સરસ જે એવોર્ડની વાત હતી એ તો અમને કદાચ ખબર જ નહીં હતી, તો ખૂબ ખૂબ અભિનંદન આપને એવોર્ડ માટે. અને છેલ્લા 30 વર્ષથી તેઓ એજ્યુકેશન મતલબ કે શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવે છે, અને 22 વર્ષથી તેઓ આચાર્ય તરીકે પણ રહી ચૂક્યા છે. તો આવા જ નામાંકિત અને એજ્યુકેશન ફિલ્ડના ખૂબ મહત્વના વ્યક્તિ એવા કહી શકાય પંડ્યા સાહેબ. તો પંડ્યા સાહેબ, ફરીથી સ્વાગત કરું છું આપણું, અને આજે જે માહિતી લેવાની છે આપણે તે છે ધોરણ 10 અને 12ની ટીપ્સ અને ગાઈડન્સ. મારી સાથે પીના ઠક્કરજી પણ અહીંયા ઉપસ્થિત છે. પીનાજી, આપનું પણ સ્વાગત કરું છું, અને કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો એક્ઝોટિક વેબિડિયા ડિજિટલ ચેનલ ઉપર. અમારું ફેસબુક પેજ લાઈક કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા જ એજ્યુકેશનને લગતા સોશિયલ સમાજલક્ષી કાર્યક્રમો અને ન્યૂઝથી લઈને ઘણું બધું તમે અમારી ચેનલ દ્વારા નિહાળી શકશો. અમારી સાથે જોડાયેલા રહેજો હંમેશા માટે. હવે હું 10 અને 12 વિશેની આપણે જ્યારે વાત કરીએ, સાહેબ એક્ઝામ ખૂબ નજીક આવી રહી છે. કહેવાય છે કે આ મહિનો મીન્સ કે આ 20-25 દિવસ જ હવે રહ્યા છે એક્ઝામને, તો આપણે વિદ્યાર્થીઓને સારી એવી માહિતી અમારા આપણી ચેનલ દ્વારા જો આપીશું તો કોઈક વિદ્યાર્થીનું કદાચ ભવિષ્ય સારું થઈ શકે છે. તો પહેલો પ્રશ્ન મારો એ હશે કે શાળાકીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષા વચ્ચે શું ફરક હોય છે? એક ફરક તો એવો છે કે શાળાકીય પરીક્ષાઓ જે છે, માન લો કે મારે યુએસ કે કેનેડા જવું છે, તો શાળાકીય પરીક્ષાઓમાં ત્યાં એક પરીક્ષા લેશે અને કદાચ એક વર્ષ નીચે પણ આવવું પડશે. જ્યારે અગર જો 10th કે 12th જેવી બોર્ડ એક્ઝામ આપી હશે તો એ વર્લ્ડ વાઇડ માન્યતા પ્રાપ્ત પરીક્ષા છે. સાથે સાથે આ પરીક્ષાઓના આધારે 10મા પછી પોલિટેકનિક, 10મા પછી 11-12 સાયન્સ કોમર્સ આવી લાઇન ચૂઝ થઈ શકે છે, અને 12 પછી તો ભરપૂર કેરિયરમાં જઈ શકાય છે, જે સ્કૂલ પરીક્ષાઓમાં નથી હોતું. મતલબ શાળાની પરીક્ષા અને બોર્ડ પરીક્ષામાં આ ફરક હોય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું આપને કહી દઉં છું કે આપની સાથે અહીંયા જે ઉપસ્થિત છે તે જ્યોતિરભાઈ પંડ્યા, જેઓ માલિબા શાળાના પ્રિન્સિપાલ અને ડિરેક્ટર છે, એમની પાસેથી આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાની ટીપ્સ અને ગાઈડન્સ આપણે તેમની પાસેથી મેળવી રહ્યા છીએ. સર, બીજો પ્રશ્ન મારો એ હશે કે બોર્ડ પરીક્ષા શા માટે મહત્વની છે? મેં વાત કરી તેમ બોર્ડની પરીક્ષાના આધારે
કેરિયર ચૂઝ કરી શકાય છે. દાખલા તરીકે 10મા ધોરણની જે બોર્ડ પરીક્ષા પાસ કરે છે તો એ પછી એ સાયન્સમાં જવું, એ ગ્રુપમાં જવું, બી ગ્રુપમાં જવું, ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, અથવા કોમર્સમાં જઈને સીએ એમબીએ કરવું છે, અથવા પત્રકાર કે એવું કંઈ કરવું છે, આર્ટ્સ લાઇનમાં જવું છે, પ્રોફેસર થવું છે, સાયન્ટિસ્ટ બનવું છે. તો આ બધી કેરિયરનો મહત્ત્વપૂર્ણ આધાર આ બોર્ડની એક્ઝામ પર રહેલો હોય છે. સાથે સાથે બોર્ડની એક્ઝામ એટલા માટે પણ અગત્યની છે કે જે સ્કૂલ લેવલ સુધીની પરીક્ષાઓ છે એને બદલે આ એક સ્ટેટ લેવલની, નેશનલ લેવલની પરીક્ષા છે, કોમ્પિટિટિવ લેવલની પરીક્ષા છે, એક માળખા મુજબની પરીક્ષા છે, અને એની અંદર તપાસનારા બહારના હોય છે, એની અંદર સ્કોરના આધારે રિઝલ્ટ આપનારા બહારના હોય છે, અને એનો રેન્ક જે હોય છે તે સ્ટેટ નેશનલ લેવલનો હોય છે. આ રીતે પણ એ ખૂબ અગત્યની છે. બોર્ડ પરીક્ષાને સરળ બનાવવા માટે શું કરવું જોઈએ? બોર્ડ પરીક્ષા આમ જોવા જઈએ તો એવી એક એક્ઝામ છે જે સ્ટેટ લેવલની લેવાય છે, પરીક્ષાનું પેપર બહારથી આવે છે, બીજી કોઈ સ્કૂલમાં જઈને આપવી પડે છે, એથી વિશેષ એ સ્કૂલથી વિશેષ કંઈ જુદી નથી. એટલે કે સ્કૂલની અંદર જે પ્રિપરેશન સારી સ્કૂલોમાં કરવામાં આવતી હોય, વારંવાર પરીક્ષા લેવામાં આવતી હોય, વારંવાર ઇવેલ્યુએશન એને સમજ આપવામાં આવતી હોય, ડિફિકલ્ટી સોલ્વ કરવામાં આવતી હોય, અગર જો આ રીતે આપણે એને પહેલેથી જ તૈયારી કરાવીએ તો દાખલા તરીકે 10મા ધોરણની પરીક્ષા પહેલાં 9 અને 10 બે વર્ષ હોય છે, 12 પરીક્ષા પહેલાં 11 અને 12 બે વર્ષ હોય છે, તો એ એટલો ઇનફ ટાઈમ હોય છે કે જેમાં એને મેન્ટલી ફિઝિકલી પ્રિપેર્ડ કરી શકાય, એની વારંવાર એ જ રીતે બોર્ડ જેવી જ કસોટીઓ લઈ શકાય અને એને નાની મોટી તમામ પરીક્ષામાંથી પસાર કરીને બોર્ડ માટે પ્રિપેર કરી શકાય, તો એને આપણે સરળ બનાવી શકીએ છીએ. સર, પરીક્ષા સરળ તો બનાવી શકીએ છીએ, પણ ઘણા વિદ્યાર્થીઓનું એવું હોય છે કે એક્ઝામનો સમય હોય તે દરમિયાન જ તેઓ તૈયારી કરતા હોય છે પરીક્ષાની, તો તે કેટલું યોગ્ય છે, અને અંતિમ સમય જ્યારે હોય છે એક્ઝામનો ત્યારે શું કરવું જોઈએ? દાખલા તરીકે બોર્ડ એક્ઝામ 12th છે, તેનો ટાઈમ 3 થી 6 વાગ્યાનો હોય છે. હવે જો હું થોડા દિવસો પહેલાંથી, એટલે કે હાલથી અત્યારથી 25 દિવસ બાકી છે, તો હું 25 દિવસ બાકી છે એનો ઉપયોગ એવી રીતે કરું કે દરરોજ એ જ ટાઈમે હું ઘરે પણ પરીક્ષા આપતો હોઉં, દરરોજ એ જ ટાઈમ ટેબલ મુજબ હું આખા દિવસનું મારું શિડ્યુલ ગોઠવતો હોઉં, તો મારા માટે એ દરરોજની એક રૂટીન પરીક્ષા બની જશે. અગર જો હું એવી પ્રિપરેશન નહીં કરું અને છેક છેલ્લા ટાઈમ સુધી મારી રીતે મારા વર્તન મુજબ કર્યા કરીશ તો મને કદાચ એ વખતે સૂટ નહીં થાય ટાઈમ ટેબલ, અને મારી આદતો એવી નહીં હોય, કોઈકને રાત્રે મોડે સુધી વાંચવાની ટેવ હોય, કોઈકને સવારે વહેલા ઉઠીને વાંચવાની ટેવ હોય છે, આ આદતોને આપણે આ શિડ્યુઅલ મુજબ સેટ કરીને ગોઠવીએ તો આપણે આ પરીક્ષાને ખૂબ સારી રીતે આપી શકીએ છીએ. દર્શક મિત્રો, અમારી સાથે અલગ અલગ ફેકલ્ટીના એજ્યુકેશન ક્ષેત્રના નામાંકિત વ્યક્તિઓ સાથે આપણે અહીંયા છેલ્લા 3 દિવસથી એજ્યુકેશન ગાઈડનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આજે આ 4થો દિવસ છે અને અલગ અલગ નામાંકિત જે એજ્યુકેશનમાં છે એ લોકો દ્વારા તમને જો માહિતી મળે છે, અલગ અલગ ટિપ્સ પણ મળે છે, અલગ અલગ ગાઈડન્સ પણ મળે છે, પણ જો એના ઉપર તમે થોડું ધ્યાન આપશો તો કદાચ વધારે તમારું રિઝલ્ટ સારું આવી શકે છે, તો એટલા જ માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો સાહેબ, શું સ્કોર વધારે, 60 કરતાં વધારે જો બોર્ડમાં મેળવવા હોય તો શું કરવું જોઈએ? અત્યારે બધી જ સ્કૂલોની અંદર પ્રિલિમ પરીક્ષા, એટલે કે આખા વર્ષના કોર્સને આધારે બોર્ડની પરીક્ષા પહેલાં એના જેવી જ એક પરીક્ષા સ્કૂલો દ્વારા લેવાઈ રહી છે અથવા લેવાઈ ગઈ છે. તો હવે એનો લગભગ એને આખા સમગ્ર અભ્યાસક્રમનો ખ્યાલ આવી ગયો, પરીક્ષા પદ્ધતિનો ખ્યાલ આવી ગયો, પરીક્ષાની શિડ્યુઅલ કઈ રીતે થાય છે, કઈ રીતે હેન્ડલ કરવાનું, કેટલું આવડે છે કેટલું નથી આવડતું, એ બધું સમજમાં આવી ગયું છે. એટલે કે લગભગ એક સ્કૂલ દ્વારા મળતા માર્ક્સના આધારે પોતાની જાતનું ઇવેલ્યુએશન કે હું આટલા રેન્જમાં છું તેવું આવે છે, બરાબર. હવે એનાથી ઉપર આપણે જવું છે. ઘણી જે સારી સ્કૂલો ટફેસ્ટ એક્ઝામ લેતી હોય છે સ્કૂલોમાં, એના વિદ્યાર્થીના બોર્ડમાં વધારે સારા માર્ક આવતા હોય છે, કારણ કે બોર્ડનું પેપરમાં તો 15% જ ડિફિકલ્ટી લેવલ હોય છે, એટલે એ રીતે પણ માર્કનો સ્કોર વધારે કરી શકાય છે. પણ સૌથી અગત્યની ટિપ્સ જો કહું તો બોર્ડની પરીક્ષામાં અગર માર્ક્સ હજુ પણ સુધારવા છે તો પહેલી ટિપ્સ નંબર 1 એવી છે કે આપણા અક્ષર, એને લખાણની જે પદ્ધતિ છે, હું એને કહું તો એક સારી હોટલની પીરસેલી થાળી
અને એક એમ જ હેફેઝાડ મૂકેલું ખોરાક હોય છે તે, તો આપણે એમાંથી સારી જે વ્યવસ્થિત ગોઠવેલી થાળી હશે પીરસેલી તેને પસંદ કરશું. કારણ કે જે થાળીમાં વ્યવસ્થિત બધું એક પછી એક પીરસાયું છે, તે રીતે આપણી સપ્લિમેન્ટરી પણ જે છે એ સામેવાળાને આકર્ષક લાગવી જોઈએ. તો આકર્ષક લાગવા માટે કયા સવાલો ક્યાં લખવા જોઈએ, કેવી રીતે લખવા જોઈએ, એ અગર કોઈ ટીચર એમને સારી રીતે ગાઈડ કરે. ઉદાહરણ તરીકે કહું તો અક્ષરને સુવ્યવસ્થિત કરવાથી, વાંચવા લાયક કરવાથી આપણે વધારે સારો સ્કોર કરી શકીએ છીએ. દાખલા તરીકે અક્ષરને થોડાક મોટા કરીએ. મોટાભાગના છોકરાઓ એક લાઇનની અંદર 7 થી 8 સ્પેલિંગ લખતા હોય, શબ્દો લખતા હોય છે. એના બદલે જે બોર્ડના રેન્કર સ્ટુડન્ટ્સ હોય છે એની અમે પુરવણી ચેક કરીએ છીએ, તો એમનામાં એક કોમન ખાસ વસ્તુ જોવા એવી મળે છે કે એ લોકો એક લાઇનમાં મેક્ઝિમમ 3 કે 4 જ વર્ડ લખતા હોય છે. તો આવા 3 કે 4 વર્ડ લખવાથી અક્ષર આપોઆપ થોડાક મોટા થાય છે. 2 અક્ષરોની વચ્ચે, 2 સ્પેલની વચ્ચે જગ્યા, સ્પેસ બને છે. આવું કરવાથી મગજમાંથી જે સવાલનો જવાબ નીકળવાનો ટાઈમ છે એ થોડોક મળી રહે છે, અને પરિણામે જેમ KBCમાં એક સવાલના 4 ઓપ્શન હોય એમાંથી 2 બિલકુલ ખોટા સમજમાં આવી જાય, પણ 2 વચ્ચે ભારે ગૂંચવાડો હોય છે, એવી રીતે જવાબ લખતી વખતે હંમેશા આ ગૂંચવાડો રહેતો હોય છે. તો એમાંથી કયો એક્ઝેક્ટ સાચો જવાબ છે તે આપણા મગજ સુધી, હાથ સુધી પહોંચાડવા માટે આટલો ટાઈમ પૂરતો છે. તો પહેલી ટિપ્સ એવી છે કે એક લીટીમાં 3 કે 4 કે બહુ તો 5 જ વર્ડ્સ લખવા જોઈએ. દરેક વર્ડ્સ ફોન્ટ સાઇઝ થોડી મોટી હોવી જોઈએ, અને દરેક વર્ડની વચ્ચે સ્પેસ એક આંગળી મૂકી શકાય તેટલો હોવો જોઈએ. આવું કરવાથી શું થશે, સૌથી અગત્યનું કે નામ માત્ર ચેકચાક દૂર થઈ જશે, કોઈ પણ પ્રકારની ચેકચાક રહેશે નહીં, એટલે કે સ્વચ્છતા વધી જશે. અને જે બહુ ચેકચાક થઈ હોય ને પછી છોકરો કંટાળીને આખા જવાબને ચેકડો મારી દે અને ફરી એક વખત લખવાનો ટ્રાય કરે છે. હવે તપાસનાર વ્યક્તિને મોટાભાગના છોકરાઓ એક જ સરખું લખાણ લખતા હોય છે, મોટાભાગે 65%, 75%, 85%, આ બધાનું લખાણ એક જ સરખું હોય છે. તેમની વચ્ચેનો જે ફરક છે તેમના લખાણથી આવે છે. તો ચેકચાક વગરનું લખાણ હશે તેનાથી આત્મવિશ્વાસ દેખાશે, અને જો વધારે પડતી ચેકચાક હશે તો તપાસનારને માટે એ ગૂંચવાડાજનક હશે, એટલે કે એનો કોન્ફિડન્સ ઓછો દેખાશે. અને જો કોન્ફિડન્સ લેવલ ઘટેલું લાગે તો ટીચર શું કરશે કે એના માર્ક્સને કટ કરશે. એટલે કે એની જો જવાબની રેન્જ બધાના જેવી સરખી જ છે, પણ માર્ક્સનું લેવલ ઘણું બધું ડાઉન થઈ જશે. ખૂબ જ સરસ. સાહેબ, પરીક્ષાના દિવસો દરમિયાન વિદ્યાર્થીઓ શું કરવું જોઈએ, એટલે કેવી રીતના એમણે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી જોઈએ? 10મા ધોરણનો ટાઈમ સવારનો હોય છે, અને સવારનો ટાઈમ હોવાને કારણે એણે વહેલું ઉઠવું, માત્ર હળવો નાસ્તો કરવો, એ રીતનું સેટિંગ ગોઠવવું જોઈએ. બપોરનો ટાઈમ 12મા ધોરણનો છે, એટલે એ લોકો સવારનું ભોજન લેશે ખરા, પણ હળવું લેશે, અને બપોર પછી કંઈ પણ ખાશે નહીં, અને આવ્યા પછીથી થોડો આરામ કરશે. આ રીતનું એક તો શિડ્યુલ ગોઠવી શકાય. બીજી વસ્તુ કે અત્યારથી 25 દિવસ બાકી છે, તો જે ટાઈમે બોર્ડનું પરીક્ષાનું માળખું છે એ જ ટાઈમે અત્યારે એણે પેપર લખવા ઘરે શિડ્યુલ ગોઠવવું જોઈએ. ત્રીજી વસ્તુ છે કે એનું જે સુવાનો, વાંચવાનો ટાઈમ છે એને પણ એણે આખા દિવસમાં આ રીતે જ ગોઠવી દેવો જોઈએ. તો આવું કરવાથી એ દિવસે કંઈક અચાનક નવું નહીં લાગે. જે સ્કૂલમાં પરીક્ષા આપવા જવાનું છે એને એકાદ દિવસ પહેલાંથી જોઈ લે. હવે આમાં શું છે, ખાલી કે એક નવી સ્કૂલ છે, એક નવો ક્લાસરૂમ છે, એથી વિશેષ કંઈ હોતું નથી. ઘણી બધી સ્કૂલમાં અમે એવા પ્રયોગો કરીએ છીએ કે ભાઈ એને 1-2 પેપર બીજી જગ્યા પર લેવા મોકલી આપીએ, બીજી સ્કૂલમાં લેવા મોકલી આપીએ, ક્લાસરૂમ બદલી કાઢીએ, એટલે એને જે પરીક્ષાનો ડર હોય તે થોડો ઓછો કરી શકાય. આવી રીતે વિદ્યાર્થી જો કોઈ ટ્રાય કરશે બીજી જગ્યાએ બેસીને લખવાનો, તેનો એ ડર પણ દૂર થઈ જશે. પરીક્ષાનું પરિણામ આધારિત એકાદ પેપર વચ્ચે કદાચ ધારણા મુજબ નહીં ગયું હોય તે દરમિયાન શું કરવું જોઈએ? આ બહુ અગત્યની વસ્તુ છે, અને ખાસ કરીને જે સાયન્સના વિદ્યાર્થી છે એમના માટે તો આ ખાસ છે કે એમને કેમેસ્ટ્રી કે મેથ્સ કે એકાદ પેપર આવું જવાની શક્યતાઓ ઘણી છે. હવે એનાથી શું થાય કે ટાર્ગેટ એમનો જે અચીવ કરવા માગતા હોય
એમણે જે માની લીધેલું હોય પોતાના વિષયનું, ધારો કે સ્કૂલમાં પેપર ઇઝી ગયું હતું ને અહીં અઘરું ગયું છે, આવું કંઈક થઈ શકે. તો હવે એ જે ગયું તે તો ગયું જ છે, એને કંઈ પણ રીતે આપણે સુધારી શકવાના નથી, પણ એનો જે લોસ છે તે બીજામાં ભરપાઈ જરૂર કરી શકીએ છીએ. એટલે કે બીજા વિષયમાં તરત મહેનત ચાલુ કરી દઈએ, પેલાને ભૂલી જઈએ, એમાં જ આપણો ફાયદો રહેલો છે. કદાચ કેટલીક વાર શું હોય છે કે એ ભૂલ બોર્ડની હોય, તપાસ પેપર સેટરની હોય, ચેક કરતી વખતે એ ભૂલ સાર્વત્રિક માનીને એના એટેમ્પ કર્યું છે તો માર્ક આપી દો, અથવા તો એવી કંઈક ફોર્મ્યુલા આવતી હોય છે કે આટલા માર્કને ઓછા કરી નાખવા વગેરે, તો એનું થવાનું છે ત્યારે થશે, પણ અત્યારે આપણું પેપર બગાડવું એનો કોઈ મતલબ નથી. તો એને આજે જે બપોર પછી પેપર પત્યું છે તો આજે જ એને ભૂલી જઈએ અને બીજા દિવસના પેપરમાં લાગીએ. ખાસ કરીને ધોરણ 12ની અંદર તો આખો એક દિવસ વચ્ચે આપવામાં આવે છે, તો એ એક દિવસ ઇનફ છે કે જેમાં આપણે પેલાને ભૂલીને નવેસરથી ચાલુ કરીએ. કદાચ એવું લાગે કે આવ્યા પછી ખૂબ નર્વસ હોઈએ તો અડધો કલાક કલાક થોડો વધારે આરામ કરી લઈએ જેથી આપણે એને ભૂલી જઈએ. ઘણા બધા ખૂબ કોન્ફિડન્સ લેવલના ઊંચા છોકરાઓ હોય તો તે લોકો તો એવા દિવસોમાં પણ એન્જોય કરતા હોય, એટલે એ દિવસે પણ કંઈક પિક્ચર જોઈ લેતા હોય કે એવું કરતા હોય છે, ગીત સાંભળી લે છે. તો એવું કરીને પણ આપણે એ આગલા દુઃખને થોડું ઓછું કરી શકીએ અને નવી સેટઅપમાં આવી શકીએ પાછા, એટલે એને ભૂલવું યોગ્ય છે. ખૂબ જ સરસ. પણ સર, પરીક્ષા આપવાની હોય છે ત્યારે જે વિદ્યાર્થીઓમાં ગભરામણ અને જે ડિપ્રેશન હોય છે તે દરમિયાન તે લોકોએ શું કરવું જોઈએ, તે માટેની કોઈ ટિપ્સ આપો ને સર. એ લોકોને હોય છે જે લોકો છેક સુધી તૈયારી નથી કરતા, અથવા એ લોકોને હોય છે જેને તૈયારી કરી છે પણ એના પર વિશ્વાસ નથી. આમ જોવા જઈએ, મેં તમને કહ્યું કે 10મા ધોરણની પરીક્ષા એટલે 9 અને 10 બે વર્ષનું પેકેજ છે, 12મા ધોરણની પરીક્ષા એટલે 11-12 બે વર્ષનું પેકેજ. આ બે વર્ષ દરમિયાનમાં આખા બે વર્ષ અથવા આખું એક વર્ષ જે આપણે મહેનત કરી છે એ દરમિયાનમાં આપણે ખુદે વાંચ્યું છે, કેટલા પેપરો લખ્યા છે, ટીચરે ક્લાસરૂમમાં ભણાવ્યું છે, ટ્યુશનમાં શિક્ષકે ભણાવ્યું છે, આ બધું ભેગું થઈને નોલેજ એકઠું થાય છે. પણ અગત્યની વસ્તુ એ છે કે બે વર્ષની કે એક વર્ષની મહેનતને એ 3 કલાકમાં લખીને બતાવવાની હોય છે, અને એ 3 કલાકમાં લખીને બતાવવી એનું નામ છે કોન્ફિડન્સ. મતલબ કે પરીક્ષા નોલેજની સાથે સાથે કોન્ફિડન્સની પણ છે, એટલે કોન્ફિડન્સ જેટલો બુસ્ટઅપ થાય એવા તમામ એક્ટિવિટી આપણે કરવી જોઈએ. કોન્ફિડન્સને બુસ્ટઅપ કરવા માટે હું એક નાનકડી ટિપ્સ આપું તો, સેક્શન વાઇઝ પેપરો હોય છે, 10મામાં હોય કે 12મામાં હોય, કોમર્સમાં હોય કે સાયન્સમાં હોય, સેક્શન્સ હોય છે. સેક્શન એ એટલે કે ખાલી ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ પ્રશ્નો, સેક્શન બી તો ભાઈ 2 માર્કના પ્રશ્નો, સેક્શન સી એટલે 3 માર્કના પ્રશ્નો. તો અગર હું પરીક્ષાની તૈયારી જ્યારે કરું છું ત્યારે પણ હું જો 5 પેપર લઈ લઉં, સારામાં સારા 5 પેપર લઉં, અને આજે 5-5 એક વિષયના 5-5 પેપરમાં આજે વારો છે સેક્શન બી એટલે કે 2 માર્કના પ્રશ્નોનો, તો 2 માર્કના પ્રશ્નો વારાફરતી હું લખીશ, આ પેપર પતે એટલે બીજું લઈશ, બીજું પેપર પતે એટલે ત્રીજું લઈશ, માત્ર 2 માર્કના જ પ્રશ્નો હેન્ડલ કરીશ. આવું કરશું તો શું થશે કે 2 માર્કના પ્રશ્નો માટે કેટલો સમય જાય છે, 2 માર્કના પ્રશ્નોમાં લેન્થ કેટલી આવે છે, દાખલા તરીકે 2 માર્કના પ્રશ્નો તો સપ્લિમેન્ટરીના 1 પેજ પર 2 લખાઈ જવા જોઈએ, 2 માર્કના પ્રશ્નો એટલે સમાજ વિદ્યા કે વિજ્ઞાન હોય અથવા તો ફિઝિક્સ કે કેમેસ્ટ્રી હોય તો 2 માર્કના પ્રશ્નો એટલે 4 જેટલા પોઈન્ટ્સ થાય, 4 સાચા પોઈન્ટ્સ હોય એટલે 2માંથી 2 માર્ક્સ મળી જાય, તો એની જે સાઈઝ છે તે 1 સપ્લિમેન્ટરીના પેજ પર 2 ક્વેશ્ચન લખી શકાય, વચ્ચે 1-2 લીટી છોડી દો તો પણ. તો હવે કોઈક ક્વેશ્ચન મને બહુ સારો આવડે છે અને બહુ લાંબો લખું છું, અને કોઈક ક્વેશ્ચન ખરેખર નાનો છે તો આમાં નેગેટિવ માર્કિંગ થઈ શકશે. એટલે આવી જો હું પેપર પ્રેક્ટિસ કરું કે જેમાં આજે માત્ર 2 માર્કના પ્રશ્નો, તો મને એટલું બધું ક્લિયર થશે કે ભાઈ આ પર્ટિક્યુલર પ્રશ્નો કયા ચેપ્ટરોમાંથી પૂછાય છે, કયા સવાલો વારંવાર આવે છે, એને લખતા મને કેટલો ટાઈમ જાય છે. દાખલા તરીકે 3 કલાકનું પેપર હોય અને 2 માર્કના પ્રશ્નો માટે 1 પ્રશ્ન દીઠ 2 મિનિટ મળતી હોય છે, 1 પ્રશ્ન દીઠ 2 મિનિટ એનો મતલબ થયો કે 2 માર્કના 10 પ્રશ્નો હોય તો 20 માર્કના પ્રશ્નો થયા, અને લગભગ 30-40 મિનિટ મળતી હોય છે, એટલા બધા ટાઈમની એમાં જરૂર હોતી નથી. હવે એવું જોવા પણ મળ્યું છે કે 2 માર્કના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ સૌથી વધુ માર્ક ગુમાવે છે. અગર કોઈ પ્રશ્ન એવો હોય કે જેમાં 2 માર્કમાં સૌથી વધારે માર્ક્સ જાય છે તો એનું આપણે કેમ કરી શકીએ, તો એ જવા માર્ક્સ જવાનું કારણ એવું છે કે છોકરાઓ મોટાભાગે ગાઈડમાંથી
તૈયારી કરતા હોય છે, અને જ્યારે ગાઈડમાંથી તૈયારી થતી હોય તો ગાઈડવાળા શું કરે છે, એ પ્રશ્નોને 4 માર્ક પ્રમાણે ગાઈડમાં લખીને આપે છે. હવે 4 માર્ક પ્રમાણે ખરેખર એને 4 × 2 = 8 એટલે કે 10 મુદ્દા લખવા જોઈએ. ગાઈડવાળો 18-19 મુદ્દા લખેલા હોય છે. હવે એ 18-19 મુદ્દા છોકરાએ તૈયાર કર્યા હોય અને જ્યારે એમાંથી ખાલી એને 4 કે 5 જ મુદ્દા લખવાના હોય તો એ ગૂંચવાય છે કે હું કયા 4 કે 5 મુદ્દા લખું. એટલે આ એક એવું રીઝન પકડાયું છે જેના લીધે 2 માર્કમાં છોકરાઓ મેક્ઝિમમ ઓછામાં ઓછા માર્ક સ્કોર કરતા હોય છે. તો પેપર પ્રેક્ટિસ હું આજે 2 માર્કના સવાલોની કરીશ તો મને એટલું ચોક્કસ ખબર પડશે કે હવે આ પ્રશ્ન શરૂ થયો એટલે મને ટોટલ આટલી મિનિટ લાગશે, મોટાભાગે આ જ ચેપ્ટરોમાંથી આ પ્રશ્ન પૂછાય છે, આટલા લેન્થમાં આ લખવાના છે, આટલા સુધીમાં પતી જશે, આટલો ટાઈમ હું બચાવી શકીશ જેને હું 4 માર્ક ક્વેશ્ચનમાં વધારી શકીશ. આ બધી વસ્તુઓની ગણતરી થઈ જાય. એવી રીતે આજે એક વખત 3 નંબર. હવે જ્યારે બીજી એક અગત્યની વાત કરું કે 4 માર્કના ક્વેશ્ચન એટેમ્પ જ્યારે હું કરીશ તો બહુ ક્લિયર કટ મેસેજ મને મળે છે કે ભાઈ પહેલા આખા સેમેસ્ટરમાંથી એટલે કે 6 મહિનામાંથી ખાલી 2 જ ચેપ્ટર એવા છે કે જેમાંથી 4 માર્કના ક્વેશ્ચન પૂછાય, અને બીજા આખા સેમેસ્ટરમાંથી ખાલી 2 જ ચેપ્ટર એવા છે જેમાંથી 4 માર્કના, મતલબ કે આખા કોર્સમાંથી ખાલી ટોટલ 4 જ ચેપ્ટર એવા છે કે જેમાંથી 4 માર્કના. અને જ્યારે છોકરાઓ શું કરે છે, દરેક ચેપ્ટરમાંથી એની મહેનત કર્યા કરે છે. તો હવે 5 પેપર લખશે તો આ એને ક્લિયર થઈ જશે કે ભાઈ આ તો માત્ર આ. હવે જરાક 4 ચેપ્ટરની વાત કરીએ, 4 ચેપ્ટરમાંથી મેક્ઝિમમ કેટલા સવાલ 4 માર્કના હોઈ શકે, તો બહુ તો 10. એટલે કે આખા સિલેબસમાંથી 10 જ ક્વેશ્ચન એ અગર 4 માર્કના ઉઠાવી લે અને એની પાછળ મહેનત કરે તો એની બહુ મોટી મહેનતમાં બચત થઈ જાય છે. હા, એટલે આવી રીતે પેપર પ્રેક્ટિસ કરીને આપણે કોન્ફિડન્સ વધારી શકીએ અને પેલું જે આપણે વાત કરી ડિપ્રેશનની એ તો ગાયબ થઈ જશે, આવશે જ નહીં. ખૂબ જ સરસ. જે બોર્ડ એક્ઝામના વિદ્યાર્થીઓ છે જરૂરથી અમારો આ કાર્યક્રમ જોજો, કારણ કે આજે જે અમે તમને માહિતી આપી રહ્યા છે કદાચ તમને તમારી શાળામાંથી કે તમારા ટ્યુશન ક્લાસીસમાંથી તમને નહીં મળશે એવી માહિતી અમે અહીંયાથી આજે તમને આપી રહ્યા છે. અને તમારા એટલા જ માટે આ માર્ગદર્શન કાર્યક્રમ રાખ્યો છે કે તમારા રિઝલ્ટમાં ઘણો બધો મતલબ અપગ્રેડ થાય, રિઝલ્ટ તમારું સારું આવે એના માટે આ કાર્યક્રમનું આયોજન છે. સર, પેપર લખવા માટેની આપણે કોઈ બેઝિક ટિપ્સ, શોર્ટ ટિપ્સ હોવી જોઈએ કે જે બાળકોના મગજમાં ઉતરે વિદ્યાર્થીઓને અને રિઝલ્ટ સારું આવી શકે એ લોકોનું. એક વાત અધૂરી પૂરી કરી લો કે હમણાં આપણે વાત કરી કે માર્ક્સ વધશે, સ્કોર મોર, તો હું તમને એવી ટિપ્સ 12 માર્ક્સ વધે એવી આપી શકું. અત્યારે અત્યાર સુધીમાં જેટલા માર્ક્સ આવતા હતા એનાથી 10 થી 12 માર્ક વધારે આવી શકે. દાખલા તરીકે 2 માર્ક, 3 માર્ક, 4 માર્ક બંને માટે, હા, 2 માર્ક, 3 માર્ક અને 4 માર્ક, આના ટોટલ 50 માર્ક્સ થાય, 50 માર્કનું પેપર આવું હોઈ શકે છે. અને મોટાભાગે કોમર્સ ને બધામાં આનાથી પણ વધારે માર્ક્સ છે. 20 જ માર્કનું ઓબ્જેક્ટિવ એટલે કે 80 માર્ક્સ આવા છે. તો લગભગ ગણતરી કરીએ તો 18-19 પ્રશ્નો થાય કે જે 2, 3 અને 4 માર્કના હોય છે. હવે મેં તમને કહ્યું કે 65, 75, 85 માર્ક બધા જ છોકરાઓ એક જ સરખું લખતા હોય છે, એક જ સરખી જગ્યાએથી વાંચતા હોય છે, એટલે એમની વચ્ચે ડિફરન્સ પડતો નથી. એટલે તપાસનારા તપાસતા હોય ત્યારે જવાબ તો બધાનો લગભગ સરખો જ હોય છે, ખાલી લખવાની પદ્ધતિને એ લોકો એક વખત ચેક કરી લે અને માર્ક્સ આપતા હોય છે. કોઈ કંઈ ચેક બહુ કરી હોય તો તરત રાઉન્ડ કરી દે અને એના માર્ક કાપવા માંડે. હવે મારી જે અત્યારે વાત કહેવાની છે તે એ છે કે માની લો કે દરેક પ્રશ્ન એટલે 2, 3, 4, 5 માર્કના પ્રશ્નોમાં 1/2 જ માર્ક કાપી નાખવામાં આવે, 1/2 માર્ક, તો પણ એના 10 થી 12 માર્ક મિનિમમ કપાઈ શકે. હવે એ 10 થી 12 માર્ક વધારવા છે તો એનો મતલબ કે એણે નામ માત્ર ચેક દૂર કરવી જોઈએ. અને મેં પહેલાં શરૂઆતમાં કહ્યું તેમ કે અક્ષર મોટા કાઢે, એક લીટીમાં 3 થી 4 વર્ડ લખે, દરેક વર્ડ વચ્ચે સ્પેસ બનાવે, તો આવું કરવાથી એની ચેકચાક દૂર થઈ જશે, એનું સુવાચ્ય થઈ જશે અને એ પેલો 65-75માંથી સીધો ઉઠાવીને 85-95 સુધી પહોંચશે. એટલે કે જે 12 માર્ક્સનો ફરક એ મિટાવી શકશે અને વધારે સ્કોર
કરી શકશે. એટલે આ તો એવું છે કે જેમાં કંઈ વાંચવાની પણ જરૂરત નથી અને સ્કોર વધારી શકાય છે. ચેકચાક એવી વસ્તુ છે કે ગમે તેટલે દૂર સપ્લિમેન્ટરી હોય ને તો પણ દેખાય છે, અને એટલે ટીચરનું તપાસનાનું ધ્યાન ત્યાં જ જાય છે. અને જેણે બોર્ડના પેપર તપાસવાના છે એની પાસે એટલા ઓછા સમયમાં એટલું બધું કામ છે કે એ શું કરશે કે ઝડપથી એકાદ સવાલ ચેક કર્યા પછીથી ફટાફટ જે આવું. હવે ચેકચાક એટલે શું છે કે ભાઈ એનો કોન્ફિડન્સ જે છે તે ઓછો દેખાય છે, એટલે તરત એના માર્ક કાપવાના ચાલુ કરે છે. એટલે અડધો માર્ક, હવે ધારો કે 2 માર્ક્સ હોય તો 1.5 માર્ક આપવા માંડે, 3 માર્ક્સ હોય તો 2 કે 2.5 માર્ક્સ આપવા માંડે. આનો લોસ બહુ હેવી લોસ છે. લખેલું છે બધું, મેં આખું પેપર એટેમ્પ્ટ કર્યું છે અને તો પણ મારા 10-15 માર્ક ઓછા આવે છે, એને આપણે બચાવી શકીએ છીએ. જ્યારે સાહેબ વિચાર્યું હોય વિદ્યાર્થીઓ કે મારા 80% આવવા જોઈએ, મેં બધું બરાબર જ લખ્યું છે, અને જ્યારે એ માર્ક ઓછા આવે છે ત્યારે વિદ્યાર્થી વધારે ડિપ્રેશનમાં મુકાઈ જતું હોય છે, તો તે દરમિયાન વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? કોઈક વિષયમાં માર્ક ઓછા આવવા એ ક્યાં તો આપણી તૈયારી આવડત, ક્યાં તો લખવાનું એ પદ્ધતિ, ક્યાં તો એ દિવસનો આપણો કોન્ફિડન્સ લૂઝ થવો, ક્યાં તો પેપરમાં અમુક એવા સવાલ પહેલાં જોઈ લેવા કે જેના લીધે આપણું ગભરામણ વધી જાય, આવું બધું હોઈ શકે. તો પેપર લખવાની એક પદ્ધતિ એવી પણ છે કે ભાઈ જે સેક્શન ચાલુ કર્યું હોય તે સેક્શનમાં જ આગળ વધવું. હવે ધારો કે એ સેક્શનમાં 2 ક્વેશ્ચન નથી આવડતા તો એ સેક્શન લખતા લખતા જ એની સ્પેસ છોડી દેવી અને નવા સેક્શન તરફ આગળ જવું, પણ ક્રમ છોડવો નહીં. અને આવું કરવાથી જ્યારે પાછળથી સમય મળે ત્યારે આપણે પેલા સવાલને ત્યાં જ એટેમ્પ્ટ કરી શકીએ છીએ. તો આવું કરવાથી છે ને તો એ સવાલો રહી પણ જતા નથી અને એ સવાલો ત્યારે આપણો ટાઈમ પણ બગાડતા નથી. એટલે આગળ વધ્યા કરવું, એમાં શું થશે કે આગળ આપણો એક ગમતો સવાલ આવી જશે અને એનો જવાબ લખવામાં આપણે પાછા ફરી મૂડમાં આવી શકીશું અને જે પેલો કોન્ફિડન્સ લેક થયો હતો તે ઓછો થઈ જશે. દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયા એજ્યુકેશન સિરીઝમાં આજ ચોથે દિન હમ જ્યોતિર્ભાઈ પંડ્યા કે સાથમાં હૈ. સબસે પહેલે તો યે બાત કે ઇન્હોને જો ટિપ્સ બતાઈ, યે સારી ટિપ્સ, આ બધી જ ટિપ્સો મેં મારી દીકરી માટે પણ યુઝ કરી છે અને ખરેખર બહુ યુઝફુલ છે કે તમે કેવી રીતે માર્ક્સ કવર કરી શકો, કેવી રીતે સ્કોર કરી શકો. અને એની સાથે એમને બતાવ્યું કે મોટા અક્ષરે લખવું, શબ્દોની વચ્ચે સ્પેસ છોડવી, એ પણ બહુ જ અગત્યની વાત છે. તો એ તમારા બધા માટે ખૂબ જ કામનું છે કે તમે એનાથી સ્કોર વધારી શકશો. થેન્ક યુ યામિનીને કે જે એજ્યુકેશન ચેનલ એજ્યુકેશન વીક ચલાવે છે અને અલગ અલગ નિષ્ણાતો એમને આ માર્ગદર્શન આપે છે. સાથે જ એઝ અ પીઆર ઓફ એક્ઝોટિક વેબ મીડિયા થોડીક વાત હું વાલીઓને પણ કરીશ અને વિદ્યાર્થીઓને પણ કે ધોરણ 10 અને ધોરણ 12 એટલે સાહેબે કીધું તેમ 2-2 વર્ષનું પેકેજ, 9મું એટલે 10મું અને 11-12 આ 2 વર્ષનું પેકેજ, અને હવે તમારી પાસે સાહેબ છે 25 દિવસ. એટલે આ 25 દિવસમાં જો કદાચ તમે બહુ હાર્ડવર્ક ના કરો તો સ્માર્ટ વર્ક કરીને જે બધી ટિપ્સ ચેનલના માધ્યમથી તમને આપવામાં આવે છે, રોજેરોજ અલગ વિષયના નિષ્ણાંતો આ પેનલમાં અમારી સાથે હોય છે, તો તમે એમને સાંભળશો અને એમણે આપેલા ટિપ્સને યુઝ કરશો. જેવી રીતે આજે પંડ્યા સાહેબે તમને ટિપ્સ આપી કે માર્ક્સ તમે કેવી રીતે સ્કોર કરી શકો, તમારા રાઇટિંગ તમે કેવી રીતે મોટા લખીને તમે સપ્લિમેન્ટરી કેટલી ક્લિયર રાખી શકો એ વાત કરી, અને પેપરમાં સ્કોર 12 માર્ક્સની સાહેબે જે વાત કરી, ઇટ્સ વેરી યુઝફુલ ટિપ્સ. તો આ બધી ટિપ્સને તમે આવી રીતે ઉપયોગ કરી શકો. સાથે જ બીજી એક વાત કહેવાની ઈચ્છા સાહેબ કે 12મું અને 10મું એટલે બોર્ડની એક્ઝામ, વાલીઓનું પણ એટલું જ એક્સાઇટમેન્ટ, એ લોકો પણ સંતાનોની પાછળ ખૂબ જ વધારે મહેનત કરીને લાગી જતા હોય છે, અને સાથે જ આપણા શુભચિંતકો. તો આજે જ્યારે આ દિવસ છે ત્યારે હું એક ટિપ્સ એવી દરેક શુભચિંતકોને કહીશ કે ધોરણ 10મા અને 12માની પરીક્ષા જે વર્ષોથી તમે ભણો છો એ જ છે, ફરક ફક્ત એમાં બોર્ડના નામનો છે અને અધર સ્કૂલમાં જઈને એક્ઝામ આપો છો. તો આપણે બધા શું કરીએ છીએ, ગિફ્ટ્સ લઈને એકબીજાના ઘરે દોડી જઈએ, છોકરાઓને શુભકામના આપવા માટે જઈએ. બહુ સારી વાત છે, વિદ્યાર્થીઓને શુભકામના આપો, એ લોકોનું સારું થાય એ આપણે બધા ઈચ્છીએ છીએ, પણ એક ઘરે લગભગ 10 જેટલા જો
સગા વાલા સંબંધીઓ આવી જાય અને છોકરાઓનો વિદ્યાર્થીઓનો જે પણ ટાઈમ બગડતો હોય, તમે જશો કોઈના ઘરે વીસ કરવા એટલે વિદ્યાર્થી બહાર આવશે, એની 10-15 મિનિટ એ લોસ કરશે. તો આ ચેનલના માધ્યમથી યામિનીબેન પંડ્યા સાહેબની સાથે હું કદાચ એવું કહેવા ઈચ્છીશ કે એક્ઝામ પછી બધા સાથે મળીને ચાહે તો એક ગેટ ટુગેધર કરજો, પણ આ વખતે વિદ્યાર્થીઓનો આટલો ટાઈમ ચોક્કસથી બચાવશો. ખૂબ સરસ પીનાજી. પણ પંડ્યા સાહેબ, હજુ એક પ્રશ્ન મારો એ છે કે આપણા જે વાલી મિત્રો છે, જે બોર્ડ એક્ઝામના વિદ્યાર્થીઓ છે, તેમના પેરેન્ટ્સને આપણે શું ટિપ્સ આપીશું કે જેથી કરીને એમના ઘણા પેરેન્ટ્સ ખૂબ જ પોઝિટિવ હોય છે કે મારું બાળક આમ કરે, મારું બાળકનું આટલા પર્સન્ટેજ આવવા માટે હું આ કરાવીશ, એટલે પોતાના મતલબ બાળક પણ ખૂબ પ્રેશરાઇઝ થતું હોય છે, તો એના માટે વાલીઓએ શું કરવું જોઈએ? એવું છે કે વાલીના હાથમાં બાળક લગભગ 12મા સુધી જ હોય છે, 12મા પછી તો એમનો ક્યાંય ચાન્સ આવતો નથી. પણ વાલીઓને ખૂબ અપેક્ષા હોય છે, એ મતલબ પોતાના બાળકને સમજે એના માટે શું કરવું જોઈએ? એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે મેં કહ્યું કે પરીક્ષાનો જે ટાઈમ છે એ જ ટાઈમનો માહોલ, એ દિવસે કેવો માહોલ હશે ઘરનો, એવો જ માહોલ. આપણે ત્યાં પુરાતન કાળથી એવી પરંપરા ચાલે છે કે દહીં ખવડાવવું, ગોળ ખવડાવવો, હવેના જમાનામાં ચોકલેટ ખવડાવે છે. તો એ શું છે કે મીઠી વસ્તુ ખાવાથી જ્ઞાનતંતુઓ ઉત્તેજિત થાય છે અને ભણવા માટે તૈયાર રેડી થાય છે. તો એ એમનું બધું કામ છે, જે લોકો કરે વાંધો નથી, પણ છોકરાને તો એનું વાંચવાનું કામ, એના ટાઈમ, એનો રૂમ, એની જગ્યા, હા, એને હેલ્પ ચોક્કસ કરે જે એની જરૂરત હોય તેવી. ખાસ કરીને કેટલીક પહેલાં તો અત્યારે બોલપેનથી લખે છે, પહેલાં ઇન્દી પેનથી લખવાનો ટાઈમ ચાલતો હતો. તો આવી બધી પેનોની સંખ્યા, જેમલા શબરી બોર ચાખીને રાખેલા હોય એવી રીતે પેનોને તૈયાર કરીને રાખેલી હોય, નહીં તો શું થાય કે છોકરો એ વખતે ભારે મૂંઝવણમાં પડશે. પછીથી બોર્ડના કેટલાક રૂલ્સ છે કે ભાઈ આર પાર દેખાય તેવું જ પાટીઓ વાપરી શકાય, આર પાર દેખાય તેવું પાઉચ હોવું જોઈએ, કોઈ વધારાના અંદર આગલા દિવસનું પેપર પણ નહીં હોવું જોઈએ, પેપરમાં કોઈ નિશાન વિશાન કરેલું ના હોવું જોઈએ, નામ તો ક્યાંય લખવાનું નથી. તો આ એક નવી વસ્તુ 10મા ધોરણના છોકરા માટે પહેલી વાર આવશે, બારકોડ સ્ટીકર. તો એ કેવી રીતે, ધારો કે કોઈ ટીચર ના લગાવી આપે તો એને કેવી રીતે લગાવવાનું છે, એની સ્કૂલ ક્યાં આવેલી છે, કેટલા અંતરે છે, એના માટે એનું શિડ્યુઅલ કેવી રીતે હશે, કદાચ એ દિવસે પુષ્કળ ગીર્દી થઈ જાય તો એનો છોકરો ટાઈમ પર નહીં પહોંચી શકે. છોકરો જેવો ત્યાં પહોંચી ગયો છે અને બધું ઓકે છે એટલે તરત એ બહાર નીકળી જાય, બરાબર. તો એની જે પરીક્ષાને લગતી જે ઉત્તેજના છે વધારે પડતી, એ પેલા છોકરાને એવું મજબૂર કરે છે કે મારે આજે કંઈક કરી બતાવવું પડશે, નહીં તો આ બધું મારા ઉપર જે આવશે પ્રેશર તે. તો એને બદલે એને એકદમ સરળ, એને હેલ્પફુલ થવાની આપણે કોશિશ કરીએ, એને મદદરૂપ થઈએ, એને મૂકવા જઈએ, લેવા જઈએ, જેથી એ પોતે વાહન ન ચલાવે. એ બધી અગત્યની વસ્તુ છે. એને સવારથી જ ખોરાકમાં એ રીતે રાખીએ કે એને હેવી ડાયટ ના થઈ જાય. એને ઊંઘવાનો ટાઈમ જે હોય તેને આપણે પૂરો પાડીએ કે જેથી કરીને ફ્રેશ થઈને વાંચવા માટે ફરી લાગી શકે. ધારો કે રાત્રે વાંચવાનો શોખીન છોકરો હોય તો આપણે એને થોડીક રાત્રે માનસિક કંપની આપીએ. તો આ બધું અગત્યનું છે એમના માટે. એથી વિશેષ એની જેટલી તાકાત છે તેટલું સ્કોર કરવાનું છે. મા બાપે એક ખાસ વસ્તુ સમજવાની છે કે જે પોતે નથી કરી શક્યા તે છોકરા પર કરવાની કોશિશ નહીં કરે. મારી જેટલી તાકાત હતી, હું જે બની શક્યો છું લાઈફમાં, તો મારો છોકરો કમસે કમ એનાથી થોડોક આગળ જશે. હવે હું એને એકદમ આગળ જોવાની કોશિશ કરું તે શક્ય નહીં બને. એટલે આપણું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ આપણે ચેક કરી લેવું જોઈએ અને એ રીતનું પ્રેશર આપણે લાવવું જોઈએ. પ્રેશર પોઝિટિવ હોવું જોઈએ. ખૂબ જ સરસ. મતલબ પેરેન્ટ્સે બિલકુલ જ પોતાના બાળકો પર પ્રેશર નહીં કરવું જોઈએ એવી અમારા પંડ્યા સાહેબની અપીલ છે. અને જો એને ધ્યાનમાં રાખશો તો કદાચ તમારું બાળકનું રિઝલ્ટ સારું આવી શકે. કારણ કે ઘણા બાળકો ખૂબ પેરેન્ટ્સથી જ ડરતા હોય છે કે મારું આજે પેપર ખરાબ કહ્યું હોય તો પણ એ ઘરમાં નથી કહી શકતા. એવું એવી સિચ્યુએશનમાં ઘણા વિદ્યાર્થીઓ આપઘાત પણ કરતા હોય છે. આપણે જોયું છે ન્યૂઝમાં, બધે આવતું જ હોય છે કે આવું બધું થતું હોય છે. તો આ બધું ઘણું બધું અટકી શકે છે જો આને આપણે. આ વાલીઓએ શાહરૂખ ખાન અને અનુપમ ખેરનો ઇન્ટરવ્યૂ જોઈ લેવો જોઈએ. અનુપમ ખેરના ફાધર એને જ્યારે ફેલ થઈને આવે ને તો બહુ મોટી પાર્ટી આપતા હતા,
કે ચાલ તું આજે ફેલ થઈને આવ્યો, મારા જેવો જ થઈ ગયો તું, પણ આપણે આજે પાર્ટી કરીએ. શાહરૂખ ખાનને પણ એવો એક્સપિરિયન્સ છે, તો એ લોકો લાઈફમાં કંઈ પાછળ નથી પડ્યા, આગળ જ ગયા છે. જી, એટલે એવું કહી શકાય કે એજ્યુકેશન મહત્વનું તો છે જ, પણ એવું પણ નહીં હોવું જોઈએ કે જેથી તમારું બાળક કોઈ ખોટું પગલું ભરી દે, કારણ કે એ બહુ મહત્વની વસ્તુ છે આજના જમાનામાં. એટલે પેરેન્ટ્સને અમારા તરફથી પણ એવી વિનંતી છે કે બિલકુલ જ તમારા બાળકને બોર્ડ એક્ઝામ વખતે પ્રેશરાઇઝ નહીં કરો અને સારી રીતે એક્ઝામ આપે. જી સર, કેવી છે, એવું જોવા મળ્યું છે કે લગભગ 75% માણસો જે લાઈનમાં ભણ્યા છે એ વ્યવસાય જિંદગીમાં ક્યારેય નથી કરતા. એટલે તમે જબરજસ્તી કરીને જે બી એને બનાવશો તો એ એક કામ નથી કરવાનો, એના કરતાં એને જે બનવું છે, એને જે કંઈક ઈચ્છા છે અથવા એ જે બની શકશે ભવિષ્યમાં. લાઈફમાં એક દિવસ ટર્નિંગ પોઈન્ટનો હોય છે, એ ટર્નિંગ પોઈન્ટ કોકને વહેલો આવી જાય. કદાચ એવું જ મેં બહુ બધું જોયું છે કે બાળપણમાં જે છોકરાઓ અત્યંત હોશિયાર હોય, નંબરો લાવતા હોય, રેન્ક લાવતા હોય, મા બાપ ખુશ થતા હોય, એ લોકો પાછલી લાઈફમાં બોર્ડમાં રેન્કર હોય, એ પાછલી લાઈફમાં એકદમ સામાન્ય માણસ બની જતો હોય છે. જ્યારે જેને અમે લોકોએ ટીચરોએ ઠોક્યો હોય, માર્યો હોય અને ભણવા માટે કેટલું બધું કહ્યું હોય, અને એ અચાનક એક દિવસ સામે મળે તો આપણને એમ શરમ આવી જાય કે આ ક્યાં પહોંચી ગયો અને હું ક્યાં રહી ગયો. એટલે એક ટર્નિંગ પોઈન્ટ હોય છે અને એ દિવસની રાહ જોવી પડે, અને એ દિવસથી એની લાઈફ ચેન્જ થવાની જ છે. દરેક જણા પોતાનું કરી જ લેવાના છે અને એની રાહ જોવી જ પડે. ખૂબ જ સરસ સર. લાસ્ટમાં આપણે જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એને એક નોર્મલ શોર્ટ એન્ડ સ્વીટ ટીપ્સ આપણે આપી દઈએ. ખાસ કેરિયર વ્યૂ, કેરિયર એપ જે મુદ્દો છે તેને ધ્યાનમાં રાખીને કે ભાઈ મારે ભવિષ્યમાં શું કરવું. દાખલા તરીકે 10મા ધોરણમાં છીએ તો મારે સાયન્સમાં જવું છે, કોમર્સમાં, એ ટકાથી નક્કી નથી કરવાનું. આપણો એના માટેનો જે એટીટ્યૂડ છે એનાથી નક્કી થશે, મારાથી આટલી મહેનત થશે કે નહીં એ આપણે વિચારવાનું છે, અને જે થવાનું છે તે સારું જ થવાનું છે. પરીક્ષાની ચિંતા કર્યા વગર સારી કેરિયર બનાવવા માટે ગંભીરતા ધારણ કરીને આપણે જેટલી મહેનત કરશું એટલું આપણું લાઈફ સફળ થશે. 10મા ધોરણના રિઝલ્ટનું મૂલ્ય એવું છે કે 11-12માં લાઈન ચૂઝ થાય, અને 12માના રિઝલ્ટનું મૂલ્ય એટલું છે કે કોલેજમાં કઈ કોલેજ મળશે. અને અત્યારે તો એટલી બધી સીટ્સ અવેલેબલ છે દરેક અભ્યાસક્રમમાં, લાસ્ટ યરથી તો હવે MBBS અને ડેન્ટલમાં પણ સીટ ખાલી પડે છે. એટલે એવી કોઈ ટેન્શન લેવાની જરૂરત નથી. થવું હશે તો ફિલિપાઈન્સમાં કે ચાઇનામાં જઈને પણ ડૉક્ટર થઈને પાછા આવી શકાશે, પણ એના માટે આપણે બીજું બધું ડિસ્ટર્બ કરી નાખીએ તે યોગ્ય નથી. ખૂબ જ સરસ. આજે આપણે ધોરણ 10 અને 12ની ટીપ્સ અને ગાઈડન્સ જ્યોતિરભાઈ પંડ્યા પાસેથી લીધું. પંડ્યા સાહેબ, ખૂબ સરસ માહિતી અમારા જે વિદ્યાર્થીઓ છે અને દર્શક મિત્રો છે એમને મળી છે આજે, અને એનો ઉપયોગ સારી રીતના કરશે જે લોકો, કારણ કે અમારી ચેનલના માધ્યમ દ્વારા જે પણ કાર્યક્રમો થાય છે અને જોઈને જે લોકો ગયા વર્ષનો અમારો અનુભવ છે, અમને હજી અત્યારે પણ ફીડબેક મળે છે કે તમારા કાર્યક્રમોને કારણે અમારા આ વિદ્યાર્થીમાં આ ફરક આવ્યો છે. તો જરૂરથી અમે એવું માનીશું કે આવી જ રીતે જો સફળ થાય વિદ્યાર્થી એવી અમારી શુભકામના રહેશે, અને બીજા કાર્યક્રમો સાથે ફરીથી અમે ઉપસ્થિત રહીશું. આવતીકાલે પાછું ધોરણ 12 કોમર્સનું અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની પૂર્વ પરીક્ષાની તૈયારીઓનો કાર્યક્રમ અમે પ્રોફેસર ડૉક્ટર વિજયભાઈ માનુ પટેલ, જે ભૂલકા ભવનના આચાર્યશ્રી છે, તેઓ કાલે અહીંયા ઉપસ્થિત થવાના છે. તો જરૂરથી 8 વાગે અમારું ફેસબુક લાઈવ નિહાળજો. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ અહીંયા આવ્યા એ માટે અને ખૂબ સરસ માહિતી આપી. થેન્ક યુ સો મચ. અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી નમસ્કાર.